સ્થાપત્ય તરતા ઘર ઘર એ મૂળભૂત રીતે વાતાવરણના વિપરીત પરિબળો સામે રક્ષણ આપતું આવરણ છે ક્રમશઃ તેમાં વિવિધ જરૂરિયાતો ઉમેરાતી ગઈ તે જે તે વસ્તુના સંગ્રહ માટે તથા રોજિંદી ક્રિયાઓ કરવાની સગવડ માટે પણ બનાવાતું હતું રક્ષણની સાથે ઘરની રચનામાં સવલતો તથા પસંદ નાપસંદની માત્રા ઉમેરાતી તેમજ વધતી ગઈ ઘર હવે જરૂરિયાતથી વધીને એશોઆરામનું માધ્યમ બનતું ગયું તે હવે વ્યક્તિત્વ પ્રતિબિંબ તરીકે પણ લેખાવા લાગ્યું ઘરમાં પણ પ્રકારો આવતા ગયા અને કેટલાક વ્યક્તિ સમૂહ માટે રોજિંદુ ઘર તથા દીર્ઘ અવકાશ રજાઓ માટેનું ઘર એમ અલગ અલગ રચના કરાતી થઈ આવા એક વેકેશન ઘરનો પ્રકાર એટલે તરતું ઘર અમેરિકા દુબઈ જાપાન તથા ભારતમાં પણ આ પ્રકારના ઘરની માંગ વધતી જાય છે ક્યારેક આવી રચના હોટેલ રિસોર્ટ તરીકે પણ વપરાય છે શરૂઆતના તબક્કામાં મજબૂત કરાયેલ પોલિસ્ટિરિન તથા લાકડાના પાટિયાનો મંચ બનાવી તેના પર આવા મકાનો બનાવાતા પણ ક્ષેત્રફળ તથા ભાર વાહનની ક્ષમતામાં મર્યાદાને કારણે આ મકાન નાના બનાવાતા જેનાથી અમુક શ્રીમંત વર્ગની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી જતી તેના તરતા ઘર પોલિસ્ટિરિન ભરેલ કોન્ક્રીટની એક કરતાં વધારે ઊંધા વાડકા જેવી રચના પર બનાવાય છે કોન્ક્રીટના આ ફ્લોટ પર મંચ બનાવી તેના પર વજનમાં હલકી બાંધકામની સામગ્રીઓમાંથી ઘર બનાવાય છે આ ઘરને જે તે સ્થાને જકડી રાખવા લંગરના સ્તંભ સાથે બાંધેલા રખાય છે આ ઉપરાંત ક્યાંક તેને લાંબા દોરડાથી કિનારા સાથે પણ બાંધી દેવાય છે બાંધવા માટેના આ દોરડા તૂટી ન જાય તેવા મજબૂત અને લચકદાર બનાવાય છે આ પ્રકારના ઘર પાણીની સપાટી પર તરતા રહે છે અને પાણીના સ્તરમાં વધઘટ થતાં તે ઉપર નીચે પણ જાય છે આવા ઘર જ્યારે દરિયામાં બનાવાય ત્યારે ભરતી ઓટની માત્રાનું ખૂબ ધ્યાન રાખવું પડે અને દરિયાના પ્રવાહના બળ સામે તે ઈચ્છનીય સમયગાળા સુધી ટકી રહે તે પણ જરૂરી બને તેથી તરતા ઘર શાંત પાણીમાં બનાવવામાં આવે છે આ પ્રકારની રચનાનું વજન ઓછું રાખવા તેનું બાંધકામ એલ્યુમિનિયમ જેવી ધાતુ કાચ પ્લાસ્ટિક તથા આબોહવા સામે ટકી શકે તેવા લાકડાના પાટિયામાંથી કરાય છે વળી તેની દિવાલોની વચમાં અવકાશવાળી કેવિટી વોલ હોય છે આનાથી ઘરની અંદરનું તાપમાન અનુકૂળ સ્તરે જળવાઈ રહેવાની સંભાવના વધી જાય છે આવા મકાનમાં ગટરની વ્યવસ્થા માટે એક ટાંકી રખાય છે જેમાં ગંદુ નિકાલ કરવા યોગ્ય પાણી ભેગું થાય અને પછી સમયાંતરે આપમેળે ચાલુ થતી મોટરથી તેને કિનારે ગોઠવવામાં આવેલ પાઇપમાં ખાલી કરાય આ ઘરમાં શુદ્ધ પાણીના સંગ્રહ માટે પણ ટાંકી હોય છે જેને જરૂરિયાત પ્રમાણે ભરવામાં આવે છે આ પ્રકારના ઘર અલાયદા તથા પાણીની સપાટી ઉપર હોવાથી તેમાં સૂર્યના કિરણોનો પ્રવેશ સરળ બને છે તેથી અહીં વીજળી માટે સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરાય છે બોટ હાઉસ યોટ કે શિકારા કરતાં આ રચના ભિન્ન ગણાય છે આ ઘર તરતું તરતું ક્યાંક અન્ય સ્થળે નથી જતું જોકે આમાં પણ અપવાદ છે પરંતુ તરતું ઘર જે તે સ્થાને પાણી પર કાયમી રહે છે તેનું સ્થાન કિનારાથી બહુ દૂર નથી રખાતું અને સંરચનાકીય તથા સામાજિક પ્રવૃત્તિ માટે તેનું સ્થાન તે પ્રમાણે વિચારીને નક્કી કરાય છે તેની કિંમત ઘણી બાબતો પર આધાર રાખે છે તેનું ક્ષેત્રફળ તેમાં સમાવાયેલ સવલતો એક કે બે માળની તેની ઊંચાઈ તે જે સ્થાને બનાવાય ત્યાં પાણીના પ્રવાહની ગતિ તે સ્થાનની નીચે આવેલા જમીનની ઊંડાઈ ત્યાં લાગુ પડતા પવનની દિશા અને તીવ્રતા સલામતી તથા સાવચેતીના પગલાં માટે પ્રયોજાયેલા ઉપકરણો તેમાં અંકુશમાં રખાયેલી ચલિતતા આ અને આવી બાબતો પર આવા તરતા ઘરની કિંમત અવલંબે છે આ પ્રકારની રચનાથી જમીન બચે પણ તેની બનાવટમાં જે સામગ્રી વપરાય તેનો ભાર તો જમીન પર જ આવે પણ આવા ઘર નાના જ બનાવાતા હોવાથી ક્યાંક તો પર્યાવરણ પરનો ભાર ઓછો થવાની સંભાવના રહેલી હોય છે સાથે સાથે આ ઘર વધારાનું ઘર હોવાથી તેમાં વધારાની ખપત તો થાય છે જ પાણીની સપાટી પર આવેલ આવા ઘરમાં ગરમી ઠંડીની માત્રા આપમેળે જ અમુક અંશે નિયંત્રિત રહે છે આવા ઘર અલાયદા હોવાથી તેના ઉપયોગથી વ્યક્તિગતતા વધતી જાય છે અને સામાજિક માળખું ક્યાંક ક્ષતિગ્રસ્ત થતું લાગે છે સહવાસની ભાવના અહીં ક્ષીણ થતી અનુભવાય છે અને ખાળવા આવા તરતા આવા સમૂહમાં પણ બનાવાય છે પાણીની સપાટી પર સતત રહેવાથી અહીં રહેનાર વ્યક્તિમાં અમુક પ્રકારની શારીરિક તેમજ માનસિક બીમારી વધુ રહેવાની સંભાવના હોય છે તેની સામે ઘણા લોકોનું મન પ્રફુલ્લિત પણ રહી શકે છે અહીં પહોંચવામાં કાર સ્કૂટર કામમાં ન આવતા હોવાથી નાના યાંત્રિક હોડકા રખાય છે જો તરતું ઘર દરિયાના પાણી મધ્યે હોય તો વાતાવરણમાં રહેલી ખારાશ જુદા જ પ્રકારના પ્રશ્નો સર્જી શકે આવા ઘરની રચનામાં કાશની દિવાલો મહત્તમ પ્રયોજાય છે જેથી ચારે તરફનો નજારો માણી શકાય ઘણીવાર તો ઘરના કેટલાક વિસ્તારમાં ફર્શ પણ કાચની બનાવાય છે આ પ્રકારના ઘરમાં ક્યારેક કેટલાક ઓરડા પાણીના સ્તરની નીચે બનાવાતા હોય છે જેની કાચની દીવાલ થકી જળચળ સૃષ્ટિને વ્યવસ્થિત રીતે જોઈ શકાય તરતા ઘરની રચનામાં બહારની ખુલ્લી જગ્યાનું મહત્ત્વ સામાન્ય રીતે વધારે જ હોય તેથી અહીં બાલ્કની તથા અગાશીનો મહત્તમ તથા વ્યવસ્થિત ઉપયોગ થાય તેનું ધ્યાન રખાય છે પરંપરાગત ઘરની સરખામણીમાં તરતા ઘરના આયોજનમાં મુક્ત સ્થાન આયોજન ઓપન પ્લાનિંગના સિદ્ધાંતો અનુસરાય છે અહીં ગોપનીયતાની વ્યાખ્યા જ જાણે બદલાઈ જાય છે ઠંડકની મજા છે લહેરોના સંગીતની મજા છે ચારે તરફની મોકળાશ માણવાની મજા છે જાત સાથે જોડાવાની સંભાવના વધી જાય છે અહીં કુદરતી એકાંત મળે છે કુદરતના ખોળે માનવી જાણે અહીં ઝૂલવા લાગે છે લેખક હેમંત બાળા